નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતની ખેતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેતીનો વિકાસ એ જ અમારું લક્ષ્ય છે એ અંતર્ગત ખેડૂત મિત્રો આજે આપણે આપણા મોબાઈલમાં ઓનલાઈન કેવી રીતે સાત બાર આઠ કાઢવા એટલે કે આપણા મોબાઈલની અંદર આપણા લેપટોપની અંદર અને કોમ્પ્યુટરમાં આપણે આપણા ઘરે બેઠા ઓનલાઈન સાત બાર આઠની નકલ કાઢી શકીશું હવે મિત્રો આપણે નકલ લેવા માટે કોઈપણ જગ્યાએ લાઈનમાં ઊભું રહેવાની જરૂરિયાત રહેતી નથી તો ખેડૂત મિત્રો આપણે એ કેવી રીતે આપણા મોબાઈલની અંદર ઓનલાઈન નકલ નીકળે સાત બાર આઠનેની એ આપણે કાઢવાની પદ્ધતિ શીખીએ એ પહેલાં જો ખેડૂત મિત્રો તમે અમારી ચેનલ પર નવાશો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો જો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો અને મિત્રો આ નકલનો સાર્સ ફક્ત પાંચ રૂપિયા છે અને એ પણ આપણે ઓનલાઈન ચૂકવવાનો રહેશે હવે આપણે સાત બાર આઠ કેવી રીતે નીકળે એની પદ્ધતિ જાણીએ સૌપ્રથમ આપણે ક્રોમ બ્રાઉઝર ખોલીશું અને થ્રી ડોટ પર ક્લિક કરી અને ત્યારબાદ આપણે ડેસ્કટોપ સાઇઝ પસંદ કરીશું હવે પછી આપણે અહીંયા ખેડૂત મિત્રો જે સરસ બાર દેખાય છે એ સર્સ બારની અંદર આપણે લખીશું આઈ ઓ આર એ ડોટ ઝીયુ જે એ આર એ ટી ડોટ જી ઓ વી ડોટ ઇન હવે આપણે સર્ચ કરીશું હવે પછી એટલે મિત્રો આ રીતના પેજ ખુલશે અહીંયા મિત્રો ડિજિટલી સાઇન્ડ આર ઓઆર લખેલું છે ત્યાં જઈ અને આપણે ક્લિક કરીશું હવે મિત્રો આ પેજ પર આપણે આપણો મોબાઈલ નંબર છે ને એ એડ કરીશું એટલે કે દાખલ કરીશું આપણે આપણો મોબાઈલ નંબર આ બોક્સની અંદર આપણે દાખલ કરીશું ત્યાર પછી આપણે નીચે જે આ કોડ આપેલો છે એ કોડ નાખીશું મિત્રો જે ઉપર આપ્યો છે એ જ પ્રમાણે નીચે એનો એ કોડ આપણે એડ કરવાનો છે હવે આપણે જનરેટ ઓટીપી પર ક્લિક કરીશું એટલે આ રીતના પેજ ખુલશે તેમાં આપણા મોબાઈલ ઉપર જે ઓટીપી આવ્યો હોય ને સ આંકડાનો એ આપણે આમાં નાખીશું હવે પછી આપણે લોગ ઇન પર જઈશું એટલે આ રીતના પેજ ખુલશે ગામ નમૂના નંબરની વિગત છે એમાં આપણે કોઈ પણ એક વિકલ્પ પસંદ કરીશું એમાં સૌપ્રથમ આવશે ગામ નમૂના નંબર સાત ગામ નમૂના નંબર બાર ગામ નમૂના નંબર આઠ અ ગામ નમૂના નંબર સ અને જૂના ગામ નમૂના નંબર સ આમાંથી આપણે જે કઢાવવું હોય એના પર આપણે ક્લિક કરીશું અહીંયા આપણે આઠ અ કાઢીએ તો ત્યાં ક્લિક કરીએ હવે આપણે જિલ્લાનું નામ પસંદ કરીશું તો આપણે ત્યાં ક્લિક કરીએ અને હવે આપણે અહીંયા આપણો જિલ્લો પસંદ કરીશું અહીં આપણે અમરેલી પસંદ કરીએ છીએ ત્યારબાદ બાજુના બોક્સની અંદર તાલુકો પસંદ કરવાનો છે તો એમાં આપણે સાવરકુંડલા પસંદ કરીએ હવે નીચે જો ગામનું નામ તો અહીંયા આપણે આપણું જે ગામ હોય ને એનું નામ પસંદ કરવાનું તમે તમારું ગામ સિલેક્ટ કરી શકો છો અહીં આગળ આપણે વંડા પસંદ કરીએ છીએ બરાબર હવે આપણે આપણો જે ખેડૂતનો ખાતા નંબર છે ને એ આ બોક્સની બાજુ બાજુના બોક્સની અંદર આપણે ખેડૂતનો ખાતા નંબર હોય ને એ આપણે એડ કરીશું અહીંયા ખાતા નંબર એડ કર્યો હવે આપણે એડ વિલેજ ફોર્મ પર ક્લિક કરીશું એટલે આ રીતના પેજ ખુલશે અને આ પેજની અંદર આપણે જે આપણે જે વિગત ભરી છે ને એ વિગતને આપણે વેરીફાય કરવાની છે યોગ્ય છે ને નંબર યોગ્ય છે ગામ તાલુકો જિલ્લો વગેરે યોગ્ય છે તો આપણે પ્રોસેસ ટુ પેમેન્ટ પર જવાનું છે એટલે મિત્રો અહીંયા ફરીવાર આપણને વેરીફાય કરવાનું કે છે અને હવે આપણે કેન્સલ રિક્વેસ્ટ આપેલું છે અને પે અમાઉન્ટ આપેલું છે તો આપણે અહીંયા આપણે પે અમાઉન્ટનો ઓપ્શન સિલેક્ટ કરીશું જેથી આ રીતના પેજ ખુલશે આ પેજની અંદર આપણે આપણો ડેબિટ કાર્ડનો જે કાર્ડ નંબર હોય એ સૌ પ્રથમ એડ કરવાનો છે કાર્ડ એડ નંબર એડ થયા બાદ નીચે આપણે મંથ કાર્ડનું જે મંથ હોય એ એડ કરીશું એટલે કે મહિનો એડ કરીશું એની નીચે યર એટલે કે વર્ષ એડ કરીશું ત્યારબાદ કાર્ડ પાછળ જે સીવીવી આપેલો હોય ડેબિટ કાર્ડ પાછળ અથવા તો સીવીસી જે આપેલો છે એ નંબર આપણે એડ કરીશું અને નીચે લાસ્ટ નેમ ઓફ ધ કાર્ડ હોલ્ડર એટલે કે જે કાર્ડ ધારક છે એનું નામ એડ કરીશું અને હવે આપણે ફાઇનલી પેના ઉપર જઈશું એટલે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે એ ઓટીપી દ્વારા આપણે આપણું પેમેન્ટ છે ને એ કરી શકીશું આ રીતે આપણે પાંચ રૂપિયાની સુકવણી કરી શકીશું અને આ રીતના પ્રોસેસ થશે આ પ્રોસેસના અંતે આ રીતે આપણું જે પેજ છે એ ખુલશે હવે આપણે પૈસાની સુકવણી થયા બાદ અહીંયા સ્ટેટસ આપેલું છે તો એમાં પેન્ડિંગ છે તો બાજુમાં જનરેટ આરઓર લખેલું છે ત્યાં આપણે ક્લિક કરીશું એટલે આપણે જનરેટ થઈ જશે આપણો નમૂનો જનરેટ થઈ જશે થોડી વાર લેશે ત્યારબાદ આ રીતના પેજ ખુલશે હવે મિત્રો આ પેજની અંદર ડાઉનલોડ આર ઓ એટલે કે આપણો જે નમૂનો છે એને હવે આપણે પીડીએફ ફોર્મની અંદર ડાઉનલોડ કરી શકીશું હવે અહીંયા તમે જોઈ શકો છો ડાઉનલોડ થઈ રહ્યું છે આપણો જે નમૂનો છે એ અહીંયા ડાઉનલોડ થઈ રહ્યો છે હવે આપણે એને ઓપન કરીશું એટલે ખોલીશું એ આપણો જે નમૂનો છે એને મિત્રો આ રીતે આપણે આઠની જે નકલ છે નમૂનો છે એ તૈયાર છે એટલે કે આપણે પીડી પીડીએફ ફોર્મની અંદર તૈયાર થઈ ગયેલ છે અને હવે આપણે આપણા મોબાઈલની અંદર જે આ પીડીએફ ફોર્મની અંદર જે આઠ જે નમૂનો છે એ આપણે પ્રિન્ટર દ્વારા એની આપણે પ્રિન્ટ કઢાવી શકીએ છીએ અને મિત્રો આ પ્રિન્ટની અંદર શ્રી સાહેબનો સિક્કો હોય છે એટલે આ પ્રિન્ટ બધી જગ્યાએ માન્ય ગણવામાં આવે છે આ રીતે ખેડૂત મિત્રો તમે તમારી પ્રિન્ટ તમારા મોબાઈલની અંદર જ કઢાવી શકો છો અને તમારે કોઈ પણ જગ્યાએ લાઇનમાં ઊભું રહેવાની શક્યતા રહેતી નથી કે કંઈ સાત બાર આઠ કઢાવવા માટે કોઈપણ જગ્યાએ તમારે જવાની જરૂરિયાત રહેતી નથી તમે ઘરે બેઠા પાંચ રૂપિયાનું ઓનલાઈન ચૂકવણી કરી અને તમે તમારી કોઈ પણ કોપી કઢાવી શકો છો મિત્રો આપણે આર ઓ આર જનરેટ કરીએ ત્યારબાદ એ ચોવીસ કલાક માટે વેલિડ ગણાય છે એટલે આપણે ચોવીસ કલાકની અંદર એને ડાઉનલોડ કરવાનું રહેશે નમૂનાને અને જો ચોવીસ કલાક બાદ આપણે ડાઉનલોડ કરવાનો પ્રયત્ન કરીશું તો આપણે ફરી વખત પૈસા ભરવા પડશે એટલા માટે આપણે શક્ય હોય ત્યાં સુધી ચોવીસ કલાકની અંદર જ આપણે આપણું જે જનરેટ આ કરેલ છે એમાંથી આપણે આપણો નમૂનાને ડાઉનલોડ કરવાનો રહેશે આ રીતે મિત્રો તમે ગામ નમૂના નંબર સાત બાર આઠ કે છ નંબરના તમે પોતે તમારી ઘરે જ એ કઢાવી શકશો થેન્ક યુ